જૂનાગઢ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે જિલ્લાનો ખેડ સહિત વિસાવદર, મંથલી, કેશોદ, માંગરોળ અને માળિયા પંથકમાં મોટા પ્રમાણમાં ચોમાસુ પાકોને નુકસાન થયું છે. અતિ ભારે વરસાદને કારણે જે પ્રકારે જૂનાગઢ જિલ્લાના મોટાભાગના જે વિસ્તારો છે, ખાસ કરીને વિસાવદર પંથકથી લઈને માણાવદર પંથકના મોટાભાગના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે, જેને લઈને મગફળી, કપાસ, અડદ, સોયાબીન સહિત મોટા ભાગના જે ચોમાસુ પાકો છે તેમાં ખૂબ મોટું નુકસાન થયું છે. સમગ્ર મામલાને લઈને ઈટીવી ભારતે મદદનીશ ખેતી નિયામક સાથે વાત કરી હતી. તેમણે પણ નુકસાનીને લઈને સર્વે ચાલી રહ્યો છે અને સર્વે પૂર્ણ થયા બાદ સરકાર શ્રીમાંથી જે પ્રમાણે આદેશ આવશે તે મુજબનું નુકસાનીનું વળતર જગતના તાતને ચૂકવવામાં આવશે તેવી વાત કરી હતી. આપણે જોઈએ તો જનરલી આપણે કપાસનું વાવેતર આ વર્ષે જે ગયા વર્ષની કમ્પેરમાં 500 હેક્ટરની આસપાસ વધારે છે, જ્યારે અડદમાં જોઈએ તો 700-750ની આસપાસ વધારે છે. એટલે કે આ વર્ષે અડદનું વાવેતર 2000ની આસપાસ છે, જ્યારે કપાસ 34,500 હેક્ટરની આસપાસ વાવેતર છે. આપણે જનરલી અત્યાર સુધી જૂનાગઢ જિલ્લામાં મગફળી બાદ કપાસનું જ આવતું, સેકન્ડ નંબરનું હતું. પરંતુ હવે ખેડૂતોનો ટ્રેડ બદલાણો છે, હવે ખેડૂતો સોયાબીન તરફ વળ્યા છે. એટલે આ વર્ષે મગફળી ઉપરાંત પછી સેકન્ડ નંબર ઉપર સોયાબીન છે વાવેતરમાં. નુકસાનીમાં તો હાલ જે કોઈ પણ તાલુકાઓની રજૂઆતો આવે છે એમાં અમે સર્વે ટીમ મૂકી અને સર્વેની કામગીરી ચાલુ છે અને પ્રાથમિક અહેવાલ મેળવીએ છીએ. જનરલી અત્યારે આપણે વિસાવદર તાલુકો છે, કેશોદ તાલુકો છે, માંગરોળ છે અને વંથલી છે, ત્યાંથી ને માણાવદર, એ બધામાંથી જનરલી અત્યારે ફરિયાદો છે વધારે. મેક્સિમમ તો જનરલી બધાને લઈને જ છે ખેડૂતોની, બરોબર. કપાસ છે, મગફળી છે, અડદ, મગ, એ બધામાં જનરલ. જિલ્લાનું માંગરોળ તાલુકાનું ઓરસાઠેર ગામ છે ને જ્યાં અમારે આજે પાણી ઓસર્યા છે. જે પાણી ઓઝત નદી, સાબલી નદી, ભાદર નદીના પાણી અમારે જે ક્યાં પાકોનું વાવેતર કર્યું હતું એમાં પાણી ફરી ગયા. એના કારણે અમારે સંપૂર્ણપણે પાક છે બધો નિષ્ફળ ગયો છે. આપ જોઈ શકો છો કે અમારે જે પાક છે એ હમણાં છેલ્લા 15-20 દિવસમાં આને લણવાની તૈયારી હતી અને અમારે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. તો અમારે સરકારને એક જ રજૂઆત છે કે આનું યોગ્ય વળતર મળે અને જે કંઈ છે એ વ્યવસ્થિત સહાય મળે એવી સરકારશ્રી નમ્ર વિનંતી. અને મેં વારંવાર રજૂઆત કરેલ છે, સંસદ સભ્યને કરેલ છે, ધારાસભ્યશ્રીઓને કરેલ છે કે અમારે જે આ પાણી દર વર્ષે આવે છે આને પરિસ્થિતિમાં અમારે દર વર્ષે આવી જ હાલત થાય છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.